ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ સોરી ચેપ્ટર પૂરું કર્યું હતું. આ લેક્ચરમાં ઉદાહરણની વાત કરીએ, બરાબર? ઉદાહરણ 3.1 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1×10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ વેગ ગણો. વિદ્યુત પ્રવાહ આપી દીધો છે 1.5 એમ્પિયર, ક્ષેત્રફળ આપી દીધું છે 1×10⁻⁷, વહન પામતા ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ શોધવો છે, VD આપણે શોધવું છે. ધારો કે કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા આપી દીધી છે તમને 9×10³, અને પરમાણુ દળાંક M0 લઈ લઈએ. પરમાણુ દળાંક આપી દીધો છે 63.5 U, U એટલે ગ્રામ પર મોલ, બરાબર? બીજા સવાલની વાત પછી કરશું, પેલાની વાત કરી લઈએ. તો તમને કઈક આટલી વસ્તુ આપી છે, વિદ્યુત પ્રવાહ આપ્યો છે, ક્ષેત્રફળ આપ્યું છે, ઘનતા આપી દીધી છે, બરાબર? તો હવે તમારે ડ્રિફ્ટ વેગ શોધવો છે. ચલો ડ્રિફ્ટ વેગ શોધવો હોય તો તમારી પાસે સરસ મજાનું સૂત્ર હતું કે આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ માટે આપણી પાસે એક સૂત્ર હતું કે જે બરાબર એની વીડી, બરાબર? જે બરાબર એની વીડી, જે બરાબર બીજું એક હતું I/A. તો આના ઉપરથી ડ્રિફ્ટ વેગ VD, VD બરાબર શું થશે? I/ANE. હવે સ્મોલ n, જ્યાં સ્મોલ n એટલે શું હતું? તો સ્મોલ n એટલે કેપિટલ N/V, એકમ કદ દીઠ કણોની સંખ્યા હતી, બરાબર? એટલે અહીંયા I/A સ્મોલ n ની જગ્યાએ હું મૂકશું કેપિટલ N/V. હવે આપણી પાસે પરમાણુ કડક ક્રમાંક છે. જો પરમાણુ દળાંક હોય તો પરમાણુ દળાંક હોય તો આપણી પાસે એક સૂત્ર હતું N/NA બરાબર M/M0. આવું કંઈક આપણે 11મા ભણી ગયા હતા. તો આના ઉપરથી n ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો IV. જો જ્યારે V એટલે કદ છે, V એટલે કદ છે, AEN n ની જગ્યાએ શું મળશે? તો MNA અને M0 ઉપર હોઈ જાય, બરાબર? હવે જો અહીંયા M/V દળના છેદમાં કદ, તો દળના છેદમાં કદ M/V એટલે શું થઈ જશે? એની ઘનતા. તો IM0/AE, M/V એટલે અહીંયા ઘનતા ×N. હવે બધી કિંમત છે આપણી પાસે, મૂકી દો. I એટલે 1.5, M0 63.5 ગ્રામ પર મોલ, ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ, ક્ષેત્રફળ 10⁻⁷, વિદ્યુત ભાર તો 1.6×10⁻¹, ઘનતા 9×10³, અને NA એવોગેડ્રો અંક તો 6.022×10³, બરાબર? બાકી તો ગણતરી સિમ્પલ તમે કરી નાખો. તો કે 1.5×63.5 ÷ 1.6 ÷ 9 ÷ 6.022, એટલે જવાબ આવશે 1.09×10⁻³, તો −3 ÷ 7 ÷ 19 −3 −23, એટલે 10⁻³. આ 1.09 છે એટલે એક જ થઈ ગયું ને, એટલે 1 મિલીમીટર પર સેકન્ડ, બરાબર? ત્યારબાદ બીજો સવાલ આપ્યો છે, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર હોય તે વિદ્યુત ક્ષેત્ર પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. સામાન્ય તાપમાન, સામાન્ય તાપમાન એટલે આપણે કેટલું લેવાનું? તો કે સામાન્ય તાપમાન એટલે ઓરડાનું તાપમાન 300 કેલ્વિન. કે સામાન્ય તાપમાને આ કોપરના અણુની ઝડપ, તો સામાન્ય તાપમાને ઓરડામાં ઝડપ, તો એના માટે તમને યાદ હોય તો આપણે પહેલું સૂત્ર હતું કે 3 kBT/m, m એટલે શું હતો? એનો અણુભાર. હાલો મૂકવાનો બધી કિંમતો, તો 3 kB એટલે 1.38×10⁻³,
सामान्य तापमान एटले 300 केल्विन बराबर, एटले 30 × 10^2 नहीं आम तो 300 જ રહ્યો છે. એમ જીરો, એમ જીરો એટલે 63.5 × 10^-3 બરાબર. તો આનું જે થશે કેટલું થશે કે 3 × 1.38 × 300 / 63.5 19.55 × 10^3. આ માઇનસ 3 ઉપર જશે એટલે પ્લસ 3 થઈ જશે એટલે માઇનસ 20 થઈ જશે બરાબર. તો આની અંદર કે 19.55 નો હવે વર્ગમૂળ તમે કાઢી લેજો એટલે વર્ગમૂળમાં 19.55 × 10^-20 છે એનું વર્ગમૂળ કાઢશો એટલે 10^-10 મીટર પર સેકન્ડ બરાબર. તો જે તમને કીધું છે કે આને આ ડ્રિફ્ટ વેગ સાથે સરખામણી કરો બરાબર, કે એને ડ્રિફ્ટ વેગ સાથે સરખામણી કરવી છે તો આનો 19.5 નું 4.42. ચલો અહીંયા ઝડપ કેટલી છે 10^-3 છે, અહીંયા 10^-10 છે, એનો અર્થ શું થઈ ગયો કે ડ્રિફ્ટ વેગ કરતા 10^7 ગણી ઓછી ઝડપ છે. બીજું તમને કીધું છે કે વિદ્યુત ચુંબકીય તરંગ માટે, તો વિદ્યુત ચુંબકીય તરંગ માટે તો એની જે ઝડપ હોય છે, તો વિદ્યુત ચુંબકીય તરંગ માટે ઝડપ આપણે ખબર છે 3 × 10^8 મીટર પર સેકન્ડ, અને 3 × 10^-3 છે, -3 છે એટલે +8 છે, એનો અર્થ શું થઈ ગયો કે ડ્રિફ્ટ વેગ કરતા 10^11 ગણી વધારે બરાબર. તો કે કાટલો ત્યારબાદ ઉદાહરણ 3.2. 3.2 આખી થિયરી છે, આવા થિયરી વાળા હશે પછી જોશું બરાબર, ન જોવો તો એનો વાંધો નથી કઈ, કારણ કે ક્યારે આવતા નથી કે આડા. 3.3 એ થિયરી વાળા ડાયરેક્ટ છે ને, પેલી બુક હોય તો એમાંથી લખજો, પછી એમાંથી ડાઉટ આવે તો પૂછી લેજો. 3.3 એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે, જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને એટલે 300 કેલ્વિન તાપમાને તેનો અવરોધ 75.3 ઓહ્મ છે, 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન થઈ ગયું. તો એને સંદર્ભ તાપમાન લઈ લો, તો સંદર્ભ તાપમાને એનો અવરોધ 75.3 ઓહ્મ છે બરાબર. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે, વી આપી દીધો 230 વોલ્ટ, ત્યારે તેમાંથી 2.68 જેટલો વિદ્યુત પ્રવાહ મળે છે, એટલે આઈ છે 2.68 એમ્પિયર એટલો વિદ્યુત પ્રવાહ મળે છે. નિક્રોમના તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એનું આપણે તાપમાન શોધવું છે, અને નિક્રોમના તાર માટેનો તાપમાન ગુણાંક આલ્ફા આપી દીધો છે 1.7 × 10^-4 સેલ્સિયસ ઇન્વર્સ. તો આના માટે આપણી પાસે અવરોધ અને તાપમાનનો સંબંધ દર્શાવતું એક સમીકરણ છે કે અવરોધ આર, તો આર બરાબર આર જીરો ઇન્ટુ 1 + α t - t0. હવે આ અવરોધ આર એટલે કયો, તો કે એને કીધું છે જ્યારે વી 230 વોલ્ટ જેટલો વોલ્ટેજ લાગુ પાડ્યો ત્યારબાદ એમાંથી આટલો પ્રવાહ પસાર થયો, જ્યારે વોલ્ટેજ લાગુ પાડ્યો ત્યારે તાપમાન શોધવું છે, એટલે આર બરાબર V/I. આર જીરો તો છે આપણી પાસે, ચલો વી કેટલો 230, આઈ 2.68, આર જીરો 75.3, 1 + α 1.7 × 10^-4 t − t0 એટલે 300 બરાબર. હવે આનું ડાયરેક્ટ જ કરીએ
કે 230 એક મિનિટ કે 230 ભાગ્યા 2.68 એટલે 85.82 એવું. હવે આ 75.3 આ બાજુ આવશે એટલે ભાગાકારમાં ભાગ્યા 75.3 પછી આ 1 પ્લસ છે આમ જશે એટલે માઇનસ એટલે -1 પછી 1.7 ગુણાકારમાં આમ આવશે એટલે ભાગાકારમાં એટલે ભાગ્યા 1.7 10 ની -4 ગુણાકારમાં આમ જાય એટલે ભાગાકારમાં એટલે ઓલી બાજુ જાય એટલે 10 ની +4 થઈ જાય એટલે ગુણ્યા 10,000 બરાબર. 300 માઇનસ છે આમ જશે એટલે પ્લસ એટલે વત્તા 300 એટલે 1121 કેલ્વિન અને -273 કરો તો 848 સેલ્સિયસ. એટલે જ્યારે એમાંથી એટલો વોલ્ટેજ ને એટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે ત્યારે એ તારનો તાપમાન કેટલું હશે? 848 વોલ્ટેજ. ત્યારબાદ ઉદાહરણ 4, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે. બરફનો તાપમાન, તો બરફનો તાપમાન એટલે 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન, તો 273 કેલ્વિન એ કેટલું છે? 5 ઓહ્મ. વરાળના તાપમાને 5.23 છે. વરાળનું તાપમાન એટલે 373 કેલ્વિન, તો 373 કેલ્વિને અવરોધ કેટલો છે? 5.23 ઓહ્મ. બરાબર. કે વરાળના તાપમાન એટલે કેટલું? 100 સેલ્સિયસ, તો 100 સેલ્સિયસ એનો જે અવરોધ છે અવરોધ કેટલો? 5.23 ઓહ્મ. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ છે. ત્રીજો અવરોધ આપ્યો 5.795 ઓહ્મ, તો ત્યારે હોટ બાથનું તાપમાન શોધો. જો ગમે ત્યારે આ દાખલાનો આવો કોઈ પણ એક કરતા વધારે તાપમાન કે કરતા વધારે અવરોધ આપ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, તમારે સંદર્ભ તાપમાન ને સંદર્ભ અવરોધ લઈ લેવાનો, એ પછી ફિક્સ રાખવાનો, એને બદલવાનો નહીં. હવે આને ધારો કે હું 1 કહી દઉં તો આ 2 બરાબર. ચલો હવે ફરીથી આ સૂત્રનો જ ઉપયોગ કરશો કે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ. તો આપણી પાસે સૂત્ર છે કે આર બરાબર આર જીરો ઇન્ટુ 1 + α t - t0. ચાલો કામ કરીએ કે આર જીરો ને અંદર ગુણાઈ દો, તો આર જીરો પ્લસ આર જીરો α t - t0. આર જીરો ને આ બાજુ લાવી દો, તો આર માઇનસ આર જીરો બરાબર આર જીરો α t - t0. તમે આમાં એવું કરો કે પેલા આર વન માટે સૂત્ર લખો, આલ્ફા ગોતી લો અને આર ટુ માં મૂકો તો પણ ચાલે બરાબર, એ રીતે ગણતરી કરશો. તો આના ઉપરથી જો તમે બે સૂત્ર મળશે, તો માટે R1 - R0 બરાબર R0 α t1 - t0, એ જ રીતે R2 - R0 બરાબર R0 α t2 - t0. તો બે નો ગુણોત્તર લ્યો તો શું થઈ જાય કે આર જીરો આલ્ફા ભાગ જ આખો નીકળી જાય, એટલે આપણે આલ્ફા ગોતવાની કોઈ જરૂરત જ ન પડે. તો આ બે નો ગુણોત્તર લઈ લ્યો, તો R1 - R0 અપોન R2 - R0, આર જીરો આલ્ફા કટ થઈ ગયો, t1 - t0 t2 - t0. પણ તો આના પછી t2 ગોતી લઈએ, R1 - R0 5.23 - 5 એટલે 0.23, R2 - R0 5.795 - 5 એટલે 0.795, t1 - t0 તો 373 - 273 એટલે 100, t2 - t0 તો t2 - t0 t2 તો શોધવાનો જ, બરાબર. તો આના ઉપરથી 0.23 ભાગ્યા 0.795 બરાબર, એટલે એનું મેળવું 0.28 ચલો હવે t2 શોધવો છે, એટલે આ આખો ભાગ આ બાજુ આવી જાય 0.289 ઉપર, તો 100 ભાગ્યા 0.289 વત્તા 273 એટલે t2 કેટલું મળશે? 619 કેલ્વિન અને -273 કરો
એટલે 346 સેલ્સિયસ. બરાબર કે બીજું કઈ એમાં નવું નથી, સૂત્ર તો આપણે આગળના દાખલા જ વાપરવાનું છે. ઉદાહરણ 5, તો ઉદાહરણ 5 ની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. VAB, VBC, VCD એટલે બધા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. થોડો મોટો દાખલો છે, નાનો દાખલો હોય તો જોઈએ. એની પછીનો ઈ છે, એની પછી ઈ છે 3.9 કરી નાખીએ, કારણ કે કદાચ આ બે ભાગમાં હમાય નહીં હમાય. 3.9, 1 મીટર બ્રિજની આકૃતિ 3.27માં દર્શાવી છે કે જે તમને મીટર બ્રિજની આકૃતિ આપી છે પહેલા. તો અહીંયા તાર, અહીંયા એક અવરોધ આર, અહીંયા એક અવરોધ એસ, બરાબર. અહીંયાથી ગેલ્વેનોમીટર, ત્યાંથી જોકી, અહીંયા એ, અહીંયા સી, અને એની સાથે મુખ્ય બેટરી. આકૃતિ 3.27માં 1 થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. એ થી કેટલું? 3.33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. એટલે L1 ને આપણે કહી દઈએ 33.7 સેન્ટીમીટર. આપણે ભણી ગયા હતા કે આખું હોય 100 સેન્ટીમીટર નું હોય. તો એસ ને સમાંતર 12 ઓહમનો એક અવરોધ જોડવામાં આવે. આની આ એક બીજો અવરોધ તમારે જોડવાનો છે જેની કિંમત 12 ઓહમ છે. ત્યારબાદ સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર મળે છે. તો આર અને એસ ના મૂલ્ય શોધો. કે જો સમજો કે જયારે બીજો એક ખાલી આર અને એસ હતા ત્યારે સમતોલન બિંદુ 33.7 મળતું હતું, અને જ્યારે એસ સાથે બીજો એક 12 ઓહમનો અવરોધ સમાંતરમાં જોડવામાં આવ્યો ત્યારે 51.9 સેન્ટીમીટરે મળે છે. તો એનો અર્થ એમ થઈ ગયો કે આ મીટર બ્રિજ છે, તો મીટર બ્રિજ માટે, તો મીટર બ્રિજ માટે આપણે શું ભણી ગયા હતા કે R1/R2 બરાબર L1/L2. તો એનો અર્થ એમ થશે કે R/S બરાબર L1/L2. L1 33.7 હોય તો L2 કેટલો હોય? તો 100 - 33.7 બરાબર. એટલે L2 કેટલો લેવાનો આપણે? કારણ કે આખું તો 100 જોઈએ, એ તો કન્ફર્મ. એટલે 100 - 33.7 એટલે 66.3 બરાબર. તો 33.7 ભાગ્યા 66.3 એટલે 0.5 R/S મળી ગયો. ત્યારબાદ કે એસ સાથે 12 ઓહમનો અવરોધ સમાંતરમાં જોડતા, એસ સાથે 12 ઓહમનો અવરોધ સમાંતરમાં જોડીએ, હવે શું થશે? અહીંયા તો આર જ છે, પણ છેદમાં એસ ની જગ્યાએ 12 ઓહમનો અવરોધ છે. એટલે હવે આ બે નું સમતુલ્ય કેટલું થશે? તો બે સમાંતરમાં છે એટલે ઉપર ગુણાકાર, છેદમાં સરવાળો. ત્યારે 51.9 મળે છે. એટલે અહીંયા 51.9 બરાબર. તો 51.9 છે એટલે 100 - 51.9 એટલે 48.1. તો 51.9 ભાગ્યા 48.1 એટલે 1.07. હવે અહીંયા જો આટલો જે ભાગ છે R/S, આટલો ભાગ, તો R/S તો હમણાં જ આપણે કીધું કેટલું? 0.5. એટલે એ જગ્યાએ 0.5 મૂકી દો. તો 0.5 છેદમાં 12, અને શું છે બીજું? 12 વત્તા S બરાબર 1.07. તો આના પરથી ખાલી તમારે S શોધવાનો છે બરાબર. એટલે શું કરીએ? 12 ને સામે જવા દો એટલે 1.07 × 12, 0.5 ભાગાકારમાં જશે ભાગ્યા 0.5, અને 12 ઓછા થાય એટલે -12, એટલે જવાબ આવશે 13.89. આ એસ ની કિંમત આની અંદર આપી દો અને સમીકરણ 1 મૂકી દો. તો માટે સમીકરણ 1 પરથી R બરાબર
तो आर बराबर शू मळशे 0.5 गुणिया एस, एस केटलो मेळ्यो 13.89, એટલે આર બરાબર 0.5 ગુણ્યા 13.89 બરાબર, એટલે આના ગુણ્યા 0.5 એટલે 6.94 બરાબર. આ ઉદાહરણ 9, એટલે આપણે થોડાક નાના નાના દાખલા હોય ને એ જોઈ લઈએ, જો હજી એક જ મળી જાય તો નહીં હવે નથી. હવે બધા જે વિધાની અંદરના વચ્ચેના બધા મોટા મોટા દાખલા છે, લગભગ આ એક બોર્ડની અંદર એક દાખલો લગભગ સમાન છે એવું થશે બરાબર. તો નેક્સ્ટ લેક્ચરથી આ ઉદાહરણ જે આપણે પાંચથી બાકી છે એ પાંચ ઉદાહરણ લગભગ એક બે દાખલા જ રોજના થશે એ દાખલા જોશું.